गुड मॉर्निंग फ्रेंड्स, आजे आपणे विषय कलसोरमां एकम नौ रंगबेरंगी मसालियो प्रवृत्ति करीशुं। सांभळो, वाँचो, विचारो, लखो। आपने सवाल सांभळवानो छे, वाँचवानो छे, एने विचारवानो छे अने पछी एनो जवाब लखवानो छे। पहलो सवाल छे, सीरी ने कया कया व्रत कर्या? तो आखा एकममां आपणे जोईए तो सीरी ने कया कया व्रतो कर्या हता। सीरी ने गर्यू व्रत, खाटू व्रत, तीखू व्रत अने कड़वू व्रत कर्या हता। बीजो सवाल, तमारा वडीलो कया कया व्रत अथवा उपवास करे छे? એ તમે તમારા દાદા દાદી મમ્મી પપ્પાને પૂછવાનું, અથવા તમને ખબર પણ હોય કયા કયા ઉપવાસ કરતા હોય તો એ તમારે લખવાનું છે। ત્રીજો સવાલ છે, તમારા ઘરે પૂછીને લખો કે ચોક્કસ વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય। તમારા મિત્રોની નોંધ સાથે તમારી નોંધ સરખાવો, તે માટે શિક્ષકનું માર્ગદર્શન લો। હવે વ્રત અને ઉપવાસમાં શું ખવાય, બીજામાં છે શું, કયા વ્રતની વાત છે ઉપવાસમાં અને શું ખવાય શું ન ખવાય। મોટે ભાગે આપણા ગુજરાતી તહેવારો પ્રમાણે આપણે ઉપવાસ કરીએ છીએ। કોઈ નવરાત્રિ કરે, ગણપતિ કરે, જન્માષ્ટમી કરે છે, પૂનમ કરે છે, અગિયારસ કરે છે। તો દરેક વ્રતમાં કોઈકમાં હોય તો કે રાત્રે નથી ખાતા એક, અને કોઈકમાં છે તો એક તાણું કરે છે, કોઈકમાં નકોડા ઉપવાસ કરે છે, તો ત્યારે એ મીઠા વગરનું ખાય છે। એવા મોરાકટના વ્રતમાં શું ખવાય? તો એમાં કાજુ બદામ એવા ડ્રાય ફ્રૂટ્સ ખવાય છે। શું ન ખવાય? તો એમાં મીઠાવાળી વસ્તુ ખવાતી નથી। અને બીજા બધા ઉપવાસમાં તો સિંધો મીઠાવાળું કે ને ભાઈ ઉપવાસનું મીઠું તે વાળી વસ્તુ ખવાય છે, અને આ ફ્રૂટ ખવાય છે, શાક રોટલી ખાતા નથી, કોઈ રાત્રે જમતા હોય તો ખાય એવું છે। દરેકની અલગ અલગ માન્યતા ઉપવાસ પ્રમાણે હોય છે। ચોથો સવાલ જોઈએ, રસોડામાં દરેક સ્વાદ માટે અલગ અલગ બરણી છે। સિરિના પપ્પા બજારમાંથી નીચેની વસ્તુઓ લાવ્યા છે, તે વસ્તુઓના નામ બરણીમાં લખો। મધ, મેથી, મરચું, હળદર, મીઠું, આંબલી, અજમો, મોસંબી, ગોળ, સંચળ, મળી, લીંબોળી, જાંબુ, જામફળ, આંબળા, બોર, કેરી, કારેલું, દૂધ, આ બધી વસ્તુઓ સિરિના પપ્પા બજારમાંથી લાવ્યા છે। એ પ્રમાણે બરણી પણ આપેલી છે, જુઓ તો ગર્યું એટલે કે એમાં મીઠી વસ્તુ મૂકવાની હોય, ખાટું ખાટી વસ્તુ મૂકવાની છે, ખારું, તીખું, ટૂરું અને કડવું, તો એ પ્રમાણે આપણે અલગ અલગ વસ્તુઓ બરણી પ્રમાણે કરવાની છે। ચલો મધ, તો મધ આપણે કઈ બરણીમાં મૂકીશું, ક્યાં નામ લખીશું? ગળ્યું વસ્તુ, કારણ કે મધ મીઠું હોય ને એટલે કરવી ગળ્યું વસ્તુમાં આપણે લખીશું। બીજું છે મેઠી, તો મેઠી કેવી હોય, ખાટી, ખાડી, તીખી, તૂડું કે કડવી? તો કડવી હોય છે, તો આપણે શામાં મૂકીશું એને? કડવું લખી છે એ બરણીમાં આપણે મૂકીશું। મરચું, મરચું શામાં મૂકીશું? બરાબર, તીખુંમાં। આંબલી, ખાટી, તો ખાટું શબ્દમાં મૂકીશું। અજમો, તો ટૂરું, ટૂરો શબ્દ સ્વાદ આવે એનો એટલે એ બરણીમાં એનું નામ લખીશું। મોસંબી, તો શું આવે, ખાટી, તો ખાટુંમાં લખીશું। ગોળ, ગળ્યું શબ્દમાં મૂકીશું। એ પ્રમાણે તમારે બીજા જે શબ્દો છે એને બરણીમાં એના નામ તમારે લખવાના છે।
પાંચમી પ્રવૃત્તિ શું છે? તમારા ઘરે નીચેની વાનગી બને ત્યારે તેમાં કયા કયા સ્વાદ ઉમેરાય છે? યોગ્ય ખાનામાં ટીક કરો. વાનગી આપી છે આપને દાળ, ખીચડી, શીરો, રોટલો, ચેવડો. એમનો સ્વાદ પણ લખ્યો છે, ગળ્યો, ખાળો, ખાટો, તીખો. તો દાળ હોય તો દાળના કયા સ્વાદમાં તમે ટીક કરશો? કોઈક તા ગળ્યો દાળ બનાવે, મીઠી દાળ બનાવતા હોય, કોઈક તા તીખી દાળ પણ બનાવતા હોય. તો જેના ઘરે મીઠી દાળ બનતા હોય તો ગળ્યો સ્વાદમાં ટીક કરવાની હોય, અને જેના ઘરમાં તીખી દાળ બનતી હોય તો એ તીખો શબ્દમાં ટીક કરવાનું છે. ખીચડી, તો ખીચડી કેવી છે? ગળ્યો, ખાડો, ખાટો, તીખો. ખીચડી કેવી બનાવી આપણે? તીખી. શીરો કેવો હોય? બરાબર, ગળ્યો હોય. રોટલો, રોટલો કેવો હોય? ખારો કે ખાટો? તો ખાડો હોય, મીઠું નાખીને બનાવીએ ને એટલે. ઓકે, એ પ્રમાણે ચેવડો, તો ચેવડો તમારે કેવો બનાવવાનો છે? તમારા ઘરે ગળ્યો બનાવે છે, ખારો બનાવે છે, ખાટો બનાવે છે કે તીખો બનાવે છે? દરેકને ઘરે અલગ અલગ બનાવતા હોય તો એ પ્રમાણે સ્વાદમાં ટીક કરવાનું તમારે છે. આ રસોડાના સ્વાદની ચર્ચા આપણે આગળ વધાવીશું આપણા આગળના વિડીયોમાં.